नमस्कार। धोरण 10 इंग्लिशनुं पेपर आज रोज 25 मार्च 2023 ना रोज जे लेवायुं એમનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સમજૂતી સાથે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। દોસ્તો, શરૂઆતમાં સેક્શન એ છે, એમાં પેરેગ્રાફમાંથી પ્રશ્ન શોધીને લખવાના હોય તો શરૂઆતમાં એક પેરેગ્રાફ છે ફર્સ્ટ યુનિટનો, અને એમનો પહેલો પ્રશ્ન હતો, વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીઝ સ્ટાર્ટેડ, એટલે કે પલક્કડ જિલ્લાની જે જાહેર લાઇબ્રેરી હતી એ ક્યારે શરૂ થઈ, વેનથી પ્રશ્ન પૂછો। સમયની વાતની માંગણી છે એટલે સપ્ટેમ્બર 2013 આવશે। આન્સર એવી રીતના લખવાનો, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ સપ્ટેમ્બર 2013। જ્યારે બીજો, વોટ ઇઝ યુનિક અબાઉટ લાઇબ્રેરી મેમ્બર્સ, લાઇબ્રેરીના સદસ્યો જે સભ્ય હતા એમના વિશે યુનિક શું હતું, ખાસિયત, અહીં આન્સર મેં લખેલો છે, અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વિમેન। ત્યારબાદ એમના પછીનો પેરેગ્રાફ હતો ત્રીજો અને ચોથો પ્રશ્ન માટે, વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરોન્સ ટીમ, એમનો આન્સર અહીંયાથી છે, જવાબ એવી રીતે લખીશું, ધ એક્ટિવિટીઝ ઓફ અરોન્સ ટીમ, યા તો એવી રીતે લખી શકાય કે અરોન્સ ટીમ ક્લીન્સ લેક બીચીસ એન્ડ ઝૂ એન્ડ પ્લાન્ટ ટ્રી એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરે એ આવશે। જ્યારે ચોથો આન્સર, વિચ ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થા, અરુણે 17 વર્ષની ઉંમરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી, તો એમનો આન્સર આવશે EFI, એમનું ફૂલ ફોર્મ બી અહીંયા લખેલું છે। નેક્સ્ટ પેરેગ્રાફમાં પ્રશ્ન નંબર 5મો અને 6ઠો જે હતો એમના માટે, વાય ડીડ રોઝર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજમાં, શા માટે લખ્યો, દોસ્તો વાય કાઢી નાખીશું, ડીડ બી કાઢી નાખીશું, એ પણ નીકળી જશે, રોઝર બેકન ડીડને કારણે રાઇટનું રોડ થશે, ઓકે, અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ અહીંયા સુધી લખીશું, પછી અહીંયા બીકઝ લખીશું, બીકઝ કારણ કે હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, એ આન્સર આવશે। જ્યારે છઠ્ઠું છે, હુ આર કન્સિડર ટુ બી પાયનિયર ઓફ પાયરોટેકનિક, તો પાયરોટેકનિકની શરૂઆત કરનાર કોને માનવામાં આવે છે, હુ કાઢી અને ધ ચાઇનીઝ પછી બેઠે બેઠું લખી નાખવાનું। ત્યારબાદ એમના પછીનો પેરેગ્રાફ 7મા 8મા પ્રશ્ન માટે છે, વેર સ્થળની વાત કરેલી છે, વેર વોઝ વુમન્સ નેમ રિટર્ન, એ જે સ્ત્રી હતી છેલ્લા યુનિટમાંથી છે એમનું નામ ક્યાં લખેલું હતું, તો જવાબ એવું લખીશું, ધ વિમેન્સ નેમ વોઝ રિટર્ન ઇનસાઇડ ધ કવર ઓફ બુક, એવું હતું, ઓકે। 9મા પ્રશ્નની મેં વાત કરી, હવે 10મો પ્રશ્ન છે, હાઉ ડીડ બ્રેન્ફોર્ડ ફાઇન્ડ હર એડ્રેસ, બ્રેન્ફોર્ડ છે એમણે એમનું એડ્રેસ ક્યાં ફાઇન્ડ કર્યું હતું, તો બ્રેન્ફોર્ડ ડીડ છે એટલે ફાઇન્ડનું ફાઉન્ડ થશે, ફાઉન્ડ હર એડ્રેસ ઇન ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી। ત્યાર પછી જે શોર્ટ નોટ છે, કન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 70 વિથ ઇટસેલ્ફ, એ છે રામસિંગ 70 એમની જોડે જે સંઘર્ષ હતો, મુદ્દા આપેલા છે એ પ્રમાણે ઇઝીલી લખી શકીએ છીએ, એ એકદમ ઇઝી છે, તમે જોઈ શકો છો, દરેક મુદ્દા સરળતાથી ડિસાઇડ કરી શકો છો। ત્યારબાદ એન સુલિવાન, અ વન્ડરફુલ ટીચર, આઈ લવ યુ ટીચરમાંથી છે એન સુલિવાન, જે હેલનની ટીચર હતા એમના વિશે શોર્ટ નોટ લખવાની છે, મુદ્દા આપેલા છે। ત્યાર પછી જે ટ્રુ ફોલ્સ છે એમાં 12મું છે, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ઇમોશન ઓફ ચિલ્ડ્રન, કરેક્ટ છે, ટ્રુ છે, સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને થોડું કન્ફ્યુઝન એવું ફીલ થતું હશે કે સર એમાં આઈઝની પેર હતી, તો કે રાઈટ, સેકન્ડ પેર હતી એ અન્ડરસ્ટેન્ડ કરી શકે, એમાં એવું હતું કે સેકન્ડ પેર જે હતી એ પહેલાં લુકેટ અ ચાઇલ્ડ, એમના બાળક સામે જુએ અને સમજી શકે કે એક આઈ કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, એ વાત જનરલી જોઈએ તો ફિલિંગ અને ઇમોશન્સની થઈ છે એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, આઈ કન્સિડર ઇટ એડ અ ટ્રુ। 13મું જે છે, મિસ સુલિવાન સેક્રિફાઈ, એટલે એમણે બલિદાન આપી દીધું એમની આંખની દૃષ્ટિનું એમની સ્ટુડન્ટ હેલેન માટે, તદ્દન સાચી વાત છે, ટ્રુ છે। 3જું પણ ટ્રુ, કેવી રીતે, તો કે બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિધાઉટ ધ હેલ્પ ઓફ મેપ, આ પક્ષીઓ છે ને એમને નકશા થોડા હોય એમની પાસે, વિધાઉટ મેપ, નકશા વિના એ ગમે ત્યાં ટ્રાવેલ કરી શકે છે, ટ્રુ। જ્યારે 15મું છે, હેવી ફૂડ, જે ભારેખમ ખોરાક હોય છે, ડઝ નોટ સ્લો, હવે આમાં એવું છે આપણે જે યુનિટ છે એમાં એવું આવે કે હેવી ફૂડ, જે ભારે ખોરાક છે ને એ મેટાબોલિઝમ દ્વારા આપણા મગજની એક્ટિવિટીઝને સ્લો ડાઉન કરી નાખે છે, અહીંયા શું છે, ડઝ નોટ સ્લો, સ્લો નથી કરતી, શું કીધું, હેવી ફૂડ
આપણે મગજની એક્ટિવિટીઝને સ્લો નથી કરતો. અરે ના ભાઈ, હેવી ફૂડ કરે છે સ્લો, એટલે શું આવશે? ફોલ્સ આવશે. ઓકે દોસ્તો, હવે શરૂઆત કરીએ સેક્શન બી. એક સ્ટાન્ઝા મીન્સ કે કાવ્યમાંથી કાવ્ય પંક્તિ છે, અને એમાં પેલું છે, વોટ ઇઝ ધ યંગ પર્સન લિવિંગ ફોર, સેના માટે છોડી રહ્યો છે એમનું ઘર. તો ધ યંગ પર્સન ઇઝ લિવિંગ ફોર, જો ફોર લખશો તો અહીં સ્લેનું સ્લેઇંગ કરવું પડશે, અને ફોર નહીં લખો ને લિવિંગ પછી ટુ લખશો તો ટુ સ્લે ધ ફો, એવું આવશે. એફ ઓ ઈ, ફો એટલે દુશ્મન, એનેમી. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ પોએટ રિક્વેસ્ટ હર મધર. જવાબ એવું લખીશું, ધ પોએટ ડઝ છે એટલે રિક્વેસ્ટ હિઝ મધર. બરાબર, શું રિક્વેસ્ટ કરે છે? તો કે ટુ વિશ હિમ લક ધેટ ટુડે નું ધેટ ડે. ગીવ મિનિંગ ઓફ વર્ડ ફો. ફો એટલે શું? દુશ્મન, એનેમી એટલે દુશ્મન. ત્યાર પછી છે, અહીંયા એક આપણે જે બ્લેક બક આવે છે એનો પહેલો જે સ્ટોરી બ્લેક બક છે એનો જ અહીંયા પ્રશ્ન પૂછેલા છે, એમનો જ પેરેગ્રાફ છે, તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, હાઉ આર ધ હોર્ન્સ ઓફ બ્લેક બક. બ્લેક બકના સિંગડા કેવા હોય છે? આન્સર આપેલો છે, સ્પાઇરલ હોર્ન્સ હોય છે, સર્પાકાર હોય છે. તો જવાબ એવું લખીશું, ધ હોર્ન્સ ઓફ બ્લેક બક આર સ્પાઇરલ અથવા સ્પાઇરલ હોર્ન્સ. વીસમું છે, ફિમેલ હેવ લોંગ શાર્પ હોર્ન. ફિમેલની હોર્ન હોય છે, અહીંયા શું કીધું? હોર્નલેસ, સિંગ હોતા નથી, એટલે ફોલ્સ આવશે. 21, 21મું છે, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ હોર્ન્સ ઓફ બ્લેક બક. અહીંયા છે, ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ બ્લેક બક આર રિંગ વિથ 1-4 સ્પાઇરલ ટર્ન. ચાર વખત ચક્ર ચક્ર સર્પાકાર હોય છે, એ એમની ખાસિયત સ્પેશિયાલિટી છે. જ્યારે 22મું છે, અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું, એમાં અહીંયા બ્લેક આવે છે, અને એ મેં અહીંયાથી આ પેરેગ્રાફમાંથી જ ફાઇન્ડ કરેલું છે, તમે જોઈ શકો છો. બ્લેક બેલી એન્ડ પછી આઈ રિંગ્સ આર વ્હાઇટ, એવું લખવાનું આવે છે. ત્યાર પછી 23મો છે, ધ બ્લેક બક કેન રન 80 કિલોમીટર પર અવર. ઓકે છે, એટલે મેં કન્સિડર કર્યું છે ટ્રુ. દોસ્તો ત્યાર પછી એક ડેટા આપેલા છે, ખૂબ ઇઝી હોય છે ડેટા. તો અહીંયા કલા કેન્દ્ર ટાઇટલ હેઠળ ડેટા છે, પણ પ્રશ્ન શું કે જોઈશું. તો હુમ શુડ વી કોન્ટેક્ટ ફોર ધીસ ક્લાસ. આ ક્લાસ માટે આપણે કોને, કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ? વ્યક્તિની વાત કરેલી છે હુમથી, એટલે નેહા જોશી આવશે. તો વી શુડ કોન્ટેક્ટ મિસ નેહા જોશી ફોર ધીસ ક્લાસ, એવી રીતે આન્સર કરેક્ટ રહેશે. વીચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક, વીચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ. કેવા પ્રકારનું વોકલ મ્યુઝિક આપણે અહીંયા શીખી શકીએ છીએ? તમે જોઈ શકો છો, વોકલમાં અહીંયા છે ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ, બંને શીખી શકીએ છીએ. હવે એમાં છે 26મું, આઈ કેન લર્ન બ્લેન્ક ઇન્ડિયન ડાન્સ ફ્રોમ ધીસ ક્લાસ. તો અહીંયા ડાન્સ બે છે, કથક અને વેસ્ટર્ન. વેસ્ટર્ન તો આપણું ઇન્ડિયન નહીં, ઇન્ડિયનની વાત કરીએ એટલે કથક આવશે. ખાલી જગ્યામાં બ્લેન્કમાં શું આવશે? કથક. 27મું, વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ, ક્યાં આવેલું છે? આન્સર છે, ઓકે, રામ મંદિર રોડ, પાલનપુર, આ ન્યુ પ્લેસ છે. આન્સર એવી રીતે લખીશું, કલા કેન્દ્ર ઇઝ સિચ્યુએટેડ. ત્યાર પછી એક ઇન્ટરવ્યુ છે, ડાયલોગ છે. હવે શરૂઆતનો પ્રશ્ન એવો છે કે વોટ ઇઝ ધીસ ડાયલોગ અબાઉટ, સેના વિશે ડાયલોગ છે? તો ધીસ ડાયલોગ ઇઝ અબાઉટ, ઇન્ટરવ્યુ આટલું લખો તો બી ચાલશે, અથવા તો ઇન્ટરવ્યુ ફોર અ ટીચર એવું લખો તો બી ચાલશે. કોના વિશે છે એ પણ લખી શકો, ઇન્ટરવ્યુઅર ટુ ખુશ એવું લખી શકો. બીજું 29મું છે, ફોર વીચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યુ ટેકન, કઈ પોસ્ટ માટે? તો ટીચરની પોસ્ટ માટે, એન ઇંગ્લિશ ટીચર પોસ્ટ માટે બી લખી શકો. જવાબ એવી રીતે લખી શકાય, ધ ઇન્ટરવ્યુ ઇઝ ટેકન ફોર ધ પોસ્ટ ઓફ અ ટીચર. 33મું છે, વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ખુશ. ખુશનું ક્વોલિફિકેશન શું છે? તો ક્વોલિફિકેશન ઓફ ખુશ ઇઝ એમ એ બી એડ, રાઇટ? યુ કેન વોચ હિયર, યસ યુ કેન સી હિયર. 31, વાય ડઝ ખુશ વોન્ટ ટુ બી ટીચર, શા માટે ખુશ ટીચર બનવા માગે છે? ફ્રેમ કેવી રીતે બનાવીશું? ખુશ લખી, ડઝ હોવાને કારણે યસ લખીશું. ટુ બી ટીચર બીકોઝ, અહીંયા છે આન્સર, ઇટ્સ નોબલ પ્રોફેશન એન્ડ આઈ નો હી થશે, હી ઓલવેઝ લાઈક ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન. ત્યાર પછી સેક્શન સીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. સેક્શન સીમાં જે મેચ કરવાના છે અને બી, એમાં તીર્થ ઓલવેઝ ઓલવેઝ હંમેશા આવી ગયું એટલે ફ્રિકવન્સી હોય જ છે, ઓકે, અને ગોઝ ટુ સ્કૂલ હર હંમેશ માટે અવારનવાર કાયમીની વાત છે, એટલે 32મું 32 આવશે બી. ઓકે,
ટુ ફ્રોગ ફેલ, ફોલનું વી ટુ ફેલ એટલે ફેલ છે એટલે ભૂતકાળની વાત છે, સી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. અને ત્રીજું છે ધ સપ્તેશ્વર ટેમ્પલ ઇઝ નિયર સાબરમતી રિવર ઇન ઇઝ એન એન્સમ શિવ ટેમ્પલ, વાત ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ લોકેશન એટલે અહીંયા આવશે એ. ત્યારબાદ ક્વેશ્ચન 35 જે ડાયલોગ અને એમના રિસ્પોન્સ આપવાના હોય ફંક્શન આધારે. નિર્વા પ્રશ્ન પૂછે છે સ્પેસિફાઇંગ ટાઈમ માટે, સમય દર્શાવવા માટે અહીંયા સી છે, વી વિલ સેલિબ્રેટ ઇટ ઇન ધ ઇવનિંગ, આ સમય સૂચવે છે એટલે 35માં સી આવશે. ત્યારબાદ 36મું હીર અને શોપકીપર વાત કરે છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, તો થેન્ક યુ અને એક્સક્યુઝ મી આઈ એમ સોરી આમ જોયું તો બધું પ્લેઝન્ટરી લાગે છે, પણ આપણે દોસ્તો જોવાનું એ રહેશે કે પ્રશ્ન અહીંયા હીર શું બોલે તો એમનો આન્સર શોપકીપર આવી રીતના આપે અથવા તો એમનો રિસ્પોન્સ આવી રીતે આપે. તો એક્સક્યુઝ મી કેન યુ પ્લીઝ હેલ્પ મી, તો એમણે કીધું યસ વોટ કેન આઈ હેલ્પ ફોર યુ એટલે બી આવશે 36માં. 37 ચારમી વાત કરે છે યસ જોડે, વેર આર યુ સિટિંગ, તમે ક્યાં બેસી રહ્યા છો, યસ સ્પેસિફાઈ લોકેશન સી, આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ કે લાંબી દાઢીવાળો કોઈ પુરુષ છે એમની બાજુમાં બેસી રહ્યો છું એટલે 37મો આવશે સી. ત્યાર પછી 38 છે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે દોસ્તો, એ અકોર્ડિંગ ટુ યોર માઇન્ડ સેન્સ બટ યુઝ ઓફ ધ ફંક્શન કી એનો ઉપયોગ કરીને લખવાનું હોય, કોન્ટ્રાસ્ટની કી ધો ઓલ્ડ ધો ઇવન ધો બટ યેટ ગમે એનો યુઝ કરી શકો. મેં એ મારી રીતે લખ્યું છે મોહનલાલ ઇઝ ઓલ્ડ, મોહનલાલ વૃદ્ધ છે બટ હેલ્ધી પરંતુ તંદુરસ્ત છે, એવી રીતે લખી શકો. બીજી રીતે મેં લખ્યું છે મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ હેલ્ધી એમ પણ લખી શકો. 39મું છે રિંકુ નોઝ, રિંકુ જાણે છે, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ ચોઈસ વિશે લખવાનું છે. તો અહીંયા આઈધર ઓર લખી અહીંયા અ સ્ટોરી અ પોઈમ છે એ મેં લખ્યું છે, તમે ત્યાં બીજા બે શબ્દ અલગ લખી શકો પણ સાચી કી એ હોવી જોઈએ. રિંકુ નોઝ આઈધર ડેંક ઓર, મેં અહીં એવું લખ્યું કે કાં તો એ વાર્તા જાણે છે કાં તો પોએમ જાણે છે, તમે તમારી રીતે એમાં ચેન્જ કરી શકો છો, કી આવી જવી જોઈએ અલ્ટરનેટિવની આઈધર ઓર. 40મું છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જથ્થા વિશે પૂછવાની વાત, હાઉ મચ જ આવશે, હાઉ મચ સાથે જથ્થાવાચક શબ્દ છે, હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવો આન્સર આવશે. આગળ જોઈશું બ્લેન્ક છે બ્રેકેટ્સમાંથી ફાઇન્ડ કરીને. તો દશરથ માંજીવાળો જે વાત છે એમાં કોલ માઇન, માઇન એટલે કોલસાની ખાણ, કોલસાની ખાણ માઇન એટલે ખાણ થાય. આગળ જતાં એન્ડ મેરિડ ફાલ્ગુની જોડે એમને મેરેજ કર્યા અને વાઇલ આવે એટલે આઈએનજીવાળો શબ્દ આવતો હોય એ ગ્રામેટિકલ રૂલ મુજબ પણ અહીંયા આવશે ક્રોસિંગ. આગળ જોઈશું નિયરેસ્ટ મિનિંગ, ખૂબ સરળતા. એન્ટિક એટલે પ્રાચીન, એન્ટિક એટલે પ્રાચીન, એન્સન્ટ એટલે પ્રાચીન, પીસ એટલે શાંતિ, ક્વાઇટ એટલે શાંતિ કહીએ ને સરનો કહેતા કીપ ક્વાઇટ પ્લીઝ, એનિમી એટલે દુશ્મન, ફો એટલે દુશ્મન જે આપણે પોએમમાં સ્ટાન્જામાં આવી ગયું છે. આગળ સેક્શન ડીમાં હું સમજાવવા જઈ રહ્યો છું ઇનડાયરેક્ટ સ્પીચ, અહીંયા ખૂબ સરળ ઇનડાયરેક્ટ સ્પીચ હતી. પૃથ્વી હીરને કહે છે, પૃથ્વી પ્રશ્ન પૂછે એટલે પૃથ્વી, અહીંયા આપણે પૃથ્વી આસ્ક લખીશું, પૃથ્વી આસ્ક, ઓકે પૃથ્વી આસ્ક હીર, સંયોજક આવશે વોટ, ડુ યુ નો યુ ડુ કરીશું, યુનું સાંભળનાર હીર છોકરી છે તો સી લખ્યું, અને ડીડ સે નું સેડ કર્યું, અબાઉટ માય બોલનાર પુરુષ છે એટલે હિઝ પ્રોજેક્ટ થશે. હીર રિપ્લાઇડ પૃથ્વી ધેટ એમ પણ ચાલે, ધેટ આઈનું થશે બોલનાર છોકરી પ્રમાણે, સી કેનનું ગુડ, વિવનનું વિવન, નથિંગ બટ એક્સિલન્ટ એમને એમ રહેશે. પૃથ્વી થેન્ક યુ છે, પૃથ્વી થેન્કડ હીર અથવા પૃથ્વી થેન્કડ હર એવું બનશે. ત્યારબાદ 46 છે કન્જેક્શન, સંયોજકો છે દોસ્તો, એ બી સરળ હતા. સચિન સારું રમ્યો પરંતુ અથવા છતાં પણ ઇન્ડિયા લોઝ ધ મેચ, કોન્ટ્રાસ્ટ છે છતાં પણ માટે અહીંયા બટ આવશે આન્સર, વચ્ચે બટ લખવાનું પૂર્ણ વિરામ કાઢીને, ઓકે આખું વાક્ય ફરીથી લખેલું હોવું જરૂરી છે તો જ એક માર્ક મળશે. ઓકે હિરવા ઇઝ માય ફ્રેન્ડ, હિરવા મારી ફ્રેન્ડ છે, હર માલિકી દર્શક શબ્દ જે પઝેસિવ છે એટલે હુઝ કે જે, હુઝ આવશે અહીંયા હરને બદલે હુઝ, બાકી હતું એમનું એમ. અને 48મું છે માય કઝિન નંદ વિલ ઇટ, અહીંયા કાં તો મારો કઝિન નંદ એટલે માય કઝિન નંદ વિલ ઇટ એમને એમ રહેશે, અ સેન્ડવિચ અને અ પાણીપુરી એ ઓપ્શનમાં છે એટલે આઈધર અ સેન્ડવિચ ઓર અ પાણીપુરી એવું આવશે. એથી આગળ જોઈએ રિવરાઇટ પેરેગ્રાફ કરેક્ટિંગ એરર 4, જે 3 જગ્યાએ ભૂલ હતી. હું કે છે એટલે અહીંયા સીધું ક્રિયાપદનું રૂપ આવેલું છે, સીધું મુખ્ય ક્રિયાપદ આવેલું છે, હું હોય ને તો અહીંયા કરતા આવવું જોઈએ એટલે હું આવશે, અહીંયા લવનું ભૂતકાળની વાત છે એટલે લવડ આવશે, અને અહીંયા એઝ મેની એઝને બદલે એઝ મચ એઝ યા તો એઝ વેલ એઝ લખી શકો એવું આવશે.
50મું છે જે ડુએસ ડાયરેક્ટેડ, પેલું ઇનડાયરેક્ટ સોરી પેલું જે ડુએસ ડાયરેક્ટેડ હતું એ પેસિવ હતું દોસ્તો. તમે જોઈ શકો છો ઇસ ટીવી વોઝ એક્સચેન્જ બાય યસ. અહીંયા છે હી રિટર્ન ધ ડેમેજ ટીવી, તો આન્સર આવશે ધ ડેમેજ ટીવી સાદો ભૂતકાળ છે એટલે વોઝ રિટર્ન્ડ બાય હીનુ હિમ. હી બોટ એન એલઈડી ટીવી ફ્રોમ ધ શોપ, તો આવશે એન એલઈડી ટીવી વોઝ બોટ બાય હિમ ફ્રોમ ધ સેમ શોપ, એમને એમ આવશે. ત્યારબાદ 51મું છે ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો ધીસ ગર્લ, અહીંયા સ્ટાર્ટિંગ થયું ધેટનું ધોઝ બોયઝ આર ઇટિંગ મેંગોઝ, એટલે બહુવચન છે પ્લુરલ ચેન્સ છે. ધીઝનું ધીસનું ધીઝ થશે, ગર્લનું ગર્લ્સ થશે, ઇઝનું આર થશે, પીલિંગ એમને રહેશે, નીકળી જશે પોટેટોનું પોટેટો ઇઝ થશે, ધેટનું ધોઝ થશે, વુમનનું વીમેન થશે બહુવચન, ઇઝનું આર થશે, એનજી એમને, કાઉનું કાઉઝ કરો તો બી ચાલે અને કાઇમ પણ થશે. 52મું છે અહીંયાથી હવે કેમ ક્વેશ્ચન છે 7 સંખ્યા નીચે અંડરલાઈન આપેલી હોવાને કારણે હાવ મેનીથી બનશે, બીજું એક પણ હાવ મેની નથી એટલે આપણે બીજું કોઈ રૂલ જોવાની જરૂર નથી, 52મામાં એ સિલેક્ટ કરશું હાવ મેનીવાળું. તીર્થ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન છે, સ્લોલી ઇઝીલી ફ્લુઅન્ટલી વિચાર્યા વિનાનું હાવથી બનશે, હાવથી એક જ છે એ ખૂબ સરળ છે. 54મું છે રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ તરીકે સિલેક્ટ થયા, તો હુ કરતા નીચે અંડરલાઈન હોય તો હુથી બનશે એટલે બીમાં હુ આપેલું છે એટલે 54મામાં બી આવશે. ત્યાર પછી સેક્શન ઈ છે એમાં ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ અકોર્ડિંગ ટુ ધ 6th યુનિટ આઈ લવ યુ ટીચર પ્રમાણે, અને માય ફેવરિટ ટીચરને લગતો જે એસે જે છે એ પણ લખી શકો. આમ તો એ જ છે, ટીચર વિશે લખવાનું છે, સેવ એન્વાયરમેન્ટ વિશે છે, અને અથવા એના અથવામાં પણ બીજો એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આપેલો છે. અને 56 જે છે એ ઈમેલ લખવાનો હતો અથવા એમના અથવામાં ટીચર ડેનો રિપોર્ટ લખવાનો હતો. અહીંયા ઈમેલમાં 2માં અહીંયા આઈડી આપેલું છે આવશે, અને અંગ્રેજી સુધારવા માટે એમણે જે સલાહ આપેલી હોય એના વિશે ઈમેલ લખવાનો છે. ઈમેલનું ફોર્મેટ મેં ઓલરેડી અપલોડ કરેલું છે. અને અંતે 57 જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે કે એમનું બી ફોર્મેટ મેં કરાવેલું હતું કે ગમે તે પિક્ચર પૂછાય એ ટાઈપ લખી શકાય કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બ્લેન્ક્સ, એના વિશે છે બરાબર, અહીંયા ઓફિસ છે ઓફિસ વિશે છે, પછી વી કેન સી ધેર ઇઝ ધેર આર, એક વચન બહુવચન એ પ્રમાણે લખી શકાય, આઈ લાઈક ધીસ પિક્ચર સો મચ એ ટાઈપ લખી, અને તમે 10-12 વાક્ય લખી શકો, 10 સેન્ટેન્સમાં લખવાનું હોય છે. તો દોસ્તો આ હતું આજનું પેપર સોલ્યુશન. થેન્ક યુ.